નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારોલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એનો પાઠ 4 કેરીઓ બારે માસ ભાગ 4 એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, ભાગ 3ની અંદર આપણે ચર્ચા કરી હતી કેરીના પાપડ વિશેની. તો તમને બધાએ યાદ જ હશે કે કેરીના પાપડ છે જે મહેન્દ્ર અને અલ્પેશ છે બંને ભાઈઓ એની માતા અને એના પિતા સાથે ચારેય જણા મળી અને કેવી રીતે બનાવે છે, એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, એ બધી ચર્ચા છે આપણે ભાગ 3ની અંદર કરી દીધી. હવે ત્યાર પછી કેરીના પાપડને લગતા થોડા પ્રશ્ન જવાબ છે, તો આજે આપણે એની ચર્ચા કરીશું. તો તમે બધા આ વિડીયો છે ધ્યાનથી સાંભળશો તો આ પ્રશ્નના જવાબ પણ આવડી જશે. તો ચાલો આપણે ભાગ 4 વિશે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યું? પહેલો પ્રશ્ન શું કીધો છે કે જે કેરીના માવો છે, આપણે કેરીના પાપડ બનાવવા માટે જે કેરીનો માવો હતો એમાં કેરીના જે પાકી કેરી છે એના રેસા કાઢી અને માવો તૈયાર કરવામાં આવ્યો હતો, એની અંદર સરખા પ્રમાણમાં ગોળ અને ખાંડ મિક્સ કર્યા હતા એવી ચર્ચા કરી દીધી. તો એને તડકામાં શું કામ સૂકવવામાં આવ્યું એવું તમને પૂછવામાં આવ્યું છે. તો કે કોઈ પણ પાપડ છે, આપણે વાત કરી હતી એ જ રીતે કે પાપડ છે બધા જ પાપડ તડકામાં સૂકવવામાં આવે છે. શું કામ? તો કે કેરીનો માવો પણ ઘટ હોય છે અને એની અંદર જ્યારે ગોળ અને ખાંડ મિક્સ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ઘટ થઈ જાય છે, એટલે સૂકવવા માટે એને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. અને ગોળ અને ખાંડ છે એનું પાણી થાય છે, તો એ પાણી છે એને બાળવા માટે તડકાની એટલે કે સૂર્યપ્રકાશની જરૂર પડે છે, જેથી કરી એ પાપડ છે લાંબા સમય સુધી સારા રહી શકે. તો આ એટલા માટે છે આ કેરીના માવો છે, કેરીના જે પાપડ છે એને તડકામાં સૂકવવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરી કેમ પસંદ કરી? એના પિતા છે એને કેરી બનાવવા માટે પાકી કેરી શું કામ પસંદ કરી, કાચી કેરીના કેમ ન બનાવ્યા એવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્ર, પાકી કેરી છે એ ખાટી અને મીઠી હોય છે. કેવી હોય છે? ખાટી અને મીઠી હોય છે, ખાટી મીઠી હોય છે. અને કાચી કેરી છે એકદમ ખાટી હોય છે, તો એના વ્યવસ્થિત પાપડ થાય નહીં, એટલા માટે પાકી કેરી પસંદ કરે છે. અને પાકી કેરી છે એની અંદર રેસા છે એનો રસ છે સારો નીકળે, રેસા છે ઓછી માત્રામાં હોય છે, એટલે સરળતાથી બનાવવામાં સહેલાઈ પડે છે, એટલા માટે પાકી કેરી પસંદ કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો છે, બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા એ તમારે વિસ્તારથી લખવાનો છે. તો આપણે આગળ વાત કરી હતી કે બંને ભાઈઓ છે કેરીના પાપડ બનાવવા માટે એમના પિતાજી સાથે બજારમાં જાય છે અને જે ઓલી ચટાઈ છે તાડના ઝાડની એ ચટાઈ લાવે છે, નીલગીરીના પાનના થાંભલા જે હોય છે થાંભલા લઈ આવે છે, પછી ગોળ અને ખાંડ અને નાળિયેરીના પાંદડામાંથી જે દોરી બનાવવામાં આવેલી છે દોરી આટલી વસ્તુ પહેલાં લઈ આવે છે. અને પછી એના માતા અને પિતા કહે છે એ પ્રમાણે કરે છે કે કેરી છે કાચી કેરીમાંથી માવો કાઢી લઈએ છીએ, એમાંથી રેસા કાઢવામાં આવે છે, પછી સરખા પ્રમાણમાં ગોળ અને ખાંડ છે એ મિક્સ કરી જ્યાં સુધી ખટ થઈ જાય ત્યારે પછી એને ચટાઈ ઉપર પાથરે છે. આવું એ 4 અઠવાડિયા સુધી કરે છે, એક થર ઉપર બીજું થર, બીજા ઉપર ત્રીજું થર, એમ થર ઉપર થર છે એ પાથરા રાખે છે. અને પછી જ્યારે સુકાઈ જાય છે ત્યારે ચટાઈ નીચે લઈ અને કેરીના પાપડના ટુકડા કરી નાખે છે. તો આ રીતે બંને ભાઈઓ છે એ કેરીના પાપડ છે એ બનાવે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન એવો છે કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી કેરી અને પાકી કેરીમાંથી બનાવવામાં આવે છે? તો તમારા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ છે જે કાચી કેરી અને પાકી કેરીમાંથી બનાવવામાં આવતી હોય છે. તો કાચી કેરી છે એમાંથી શું શું બને છે? તો જુઓ કે અથાણું, જે કાચી કેરીનું અથાણું મમ્મી 12 મહિના માટે બરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકે છે અને તમે બધાએ દરરોજ જમો જ છો, તો કાચી કેરીનું અથાણું છે તમે બધાએ જોયું જ હશે. ત્યાર પછી જે ચટણી બનાવવામાં આવે છે કાચી કેરીની તે, ત્યાર પછી કાચી કેરીનો શરબત પણ બને છે, જો તમે પીધો હોય તો તમને ખ્યાલ હશે કે સરસ મજાનો ખાટો મીઠો બને છે. અને આંબોળિયા, તો તમને એવું થશે આંબોળિયા વરે શું? તો કાચી કેરી છે એના નાના નાના ટુકડા કરી અને એને તડકામાં સૂકવવામાં આવે છે અને મીઠું નાખી અને પછી તડકામાં સૂકવે છે અને એ ખાવાની પણ ખૂબ મજા આવે છે, તો એને આંબોળિયા કહેવામાં આવે છે. તો કાચી કેરીમાંથી અથાણું, ચટણી, શરબત અને આંબોળિયા આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનતી હોય છે. ત્યાર પછી પાકી કેરીમાંથી શું બને? તો કે એક તો રસ, એ આપણને બધાને ખ્યાલ જ છે અને આપણે આ મહેન્દ્ર અને અલ્પેશે આપણને નવીન બનાવતા પણ શીખડાવ્યું. શું? તો કે કેરીના પાપડ. ત્યાર પછી મેંગો લસ્સી,
तो आ पाकी केरी माथी आटली वस्तुओ बने छे। त्यार पछी तमने एवुं कीधुं छे के तमे जाणता होय तेवा जुदा जुदा प्रकारना अथाणानी यादी बनावो। हवे विद्यार्थी मित्र, तमने भावता अथाणा અને ન ભાવતા પણ અથાણા કે અલગ અલગ વસ્તુઓમાંથી જે અથાણા બનાવવામાં આવે છે તો એ અથાણાની યાદી બનાવવાની છે કે કેવા કેવા પ્રકારના આપણે અથાણા બનાવી શકીએ। તો કે આપણે થોડીક ચર્ચા કરી ચણા મેથીની, જે ચણાનું શાક કરવામાં આવે છે ચણા અને મેથી એ બેનું અથાણું બનાવવામાં આવે છે। પછી કાચી કેરીનું અથાણું એ તો આપણને ખ્યાલ જ છે। ત્યાર પછી આમળાનું, પછી મરચાં, મમ્મી છે મરચાના કટકા કરી એમાં મીઠું અને બીજી વસ્તુ મસાલા એડ કરી અને અથાણું બનાવતી હોય છે। પછી દૂધી ગાજરનું, ગુંદાનું પણ સરસ મજાનું અથાણું બને છે અને કેરીનો મુરબો। તો આવા અલગ અલગ પ્રકારના છે આપણા ઘરની અંદર અથાણા બનાવવામાં આવતા હોય છે। ત્યાર પછી તમને એવું કીધું છે શોધી કાઢો અને ચર્ચા કરો। તો એની અંદર જોવો શું કીધું છે કે શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે। તમને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમારા ઘરની અંદર અથાણા બને છે, તો કે હા અમારા ઘરમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા અથાણા બનતા હોય છે। કયા પ્રકારનું અથાણું બને છે તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે, અને આપણા ઘરમાં જે અથાણા હોય એ પણ લખી શકો કે ચણા મેથીનું, કાચી કેરીનું, મુરબાનું, ગુંદાનું અથવા તો કોઈ પણ અથાણું આપણા ઘરે જે બનતા હોય અથાણાના નામ લખી શકે। પછી અથાણા છે એ કોણ બનાવે છે, તો આપણા ઘરની અંદર અથાણા છે એ મમ્મી બનાવતી હોય છે અથવા તો દાદી બનાવે છે। તો મમ્મી છે, મમ્મી અથાણા બનાવે છે, તો મમ્મી આ અથાણા કોની પાસે બનાવતા શીખ્યા હશે? તો મમ્મી છે એ આપણા દાદી પાસેથી અથવા તો આપણા નાનીમાં પાસેથી પણ અથાણા બનાવતા શીખ્યા હોય, અથવા તો બીજી કોઈ પણ વ્યક્તિએ પડોશમાં કોઈ રહેતા હોય એને બનાવતા શીખડાવ્યા હોય, એટલે કે બીજી કોઈ વ્યક્તિ પાસેથી શીખ્યા હશે। ત્યાર પછી કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને કેવી રીતે બનાવવા આવે છે તે આપણે કહેવાનું છે। તમને એવું કીધું છે પાપડ છે, પાપડ કઈ રીતે બને છે? તો આપણે બોર્ડમાં લખ્યું છે કે ચોખાના પાપડ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે, તો કે ચોખાના લોટમાંથી જે ચોખા હોય છે એને દરાવી અને એનો લોટ જે હોય છે પછી એને પાણીની અંદર, પાણીમાં એકદમ પાણી ઉકળે એટલે પાણીની વરાળ થાય પછી પાણી ફૂલ ગરમ હોય ત્યારે લોટ નાખવામાં આવે અને બીજા મસાલા મીઠું છે જીરું છે આવું બધું નાખી અને પછી છે એ ચોખાના પાપડ બનાવવામાં આવે છે। ત્યાર પછી કીધું છે ચટણી, ચટણી કેવી રીતે બનાવવા છે? જો લસણની ચટણી હોય તો શું કરવાનું, તો કે લસણની ચટણી હોય તો લસણને છૂંદી અને એની અંદર જે મસાલા નાખવા હોય એ એડ કરવાના, આ રીતે લસણની ચટણી બનાવવામાં આવે છે। ત્યાર પછી વડીઓ વિશે કીધું છે, તો વડીઓ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે અડદની દાળ જે છે, અડદની દાળ એને પીસી અને એના અંદર મસાલા એડ કરી અને વડીઓ બનાવવામાં આવતી હોય છે। ત્યાર પછી સોસની વાત કરી છે, તો સોસ પણ તમને બધાને ખૂબ ભાવતો હોય છે, તો ટમેટા છે એમાંથી સોસ બનાવવામાં આવે છે, એની અંદર ખાંડ અને બીજો વસ્તુઓ નાખી અને સોસ બનાવવામાં આવતો હોય છે। પછી કાતરી અથવા વેફર્સ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કાતરી કે વેફર્સ છે એ બટેટામાંથી અથવા તો કેળામાંથી બનતી હોય છે। તો અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે, જે વસ્તુઓ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એની ચર્ચા છે આપણે અત્યારે કહી, અને વધુ માહિતી માટે તમે તમારા ઘરે મમ્મી અથવા દાદીને પણ પૂછી શકો છો। ત્યાર પછી તમને એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે। ગાંધીધામ છે ત્યાંથી વાપી જવું હોય તો 2 દિવસ માટે 2 દિવસનો સમય લાગશે એવું છે, એવું કહેવામાં આવ્યું છે। જો તમારે મુસાફરી પર જવાનું થાય, કદાચ તમારે ગાંધીધામથી વાપી જવાનું થાય, તો કઈ કઈ વાનગીઓ છે તમે સાથે લઈ જઈ શકશો અને તમે તેને એક કેવી રીતે પેક કરશો, અને બધા જ પેક કરેલા ખોરાકના કાળા પાટિયા પર યાદી બનાવો અને તમે પહેલાં કઈ વાનગી ખાશો? તો તમને એવું પૂછવામાં આવ્યું છે જ્યારે 2 દિવસમાં તમારે કોઈ પ્રવાસમાં જવાનું હોય અને આપણે જઈએ જ છીએ તો આપણને ખ્યાલ જ હોય છે કે આપણે સાથે કેવો નાસ્તો લઈ જાય છે, અને સાથે લીધેલો નાસ્તો છે એમાંથી આપણે કેવો નાસ્તો પહેલાં ખાવો જોઈએ અને કેવો પછી ખાવો જોઈએ એનો પણ આપણને ખ્યાલ હોય જ છે। કે આપણે 2 દિવસનો ટૂરમાં ગયા હોય તો આપણે શું કરીએ છીએ, તો કે ઘણી વખત કોઈને થેપલા, પૂરી, શાક કે ભાજી એવું ભાવતું હોય તો લીધું હોય અને સૂકો નાસ્તો પણ લઈ જાય, તો શું કરીએ આપણે? તો કે જે આ બનાવેલો છે નાસ્તો, સૂકો નાસ્તો નહીં, કે જે ઘરે આપણે પૂરી લીધી છે બનાવીને અથવા તો થેપલા લીધા છે અને ભાજી છે, તો એ વસ્તુ છે આપણે પહેલાં ખાઈ જશે, શું કામ? તો કે બીજે દિવસે છે એ ખરાબ થઈ જાય, એટલે પહેલે જ દિવસે આપણે એવી વસ્તુ ખાવી પડે કે જે
ઝડપથી બગડી જતી હોય એવી વસ્તુ આપણે પહેલાં ખાઈ જવી પડે, અને સૂકો નાસ્તો છે એ લાંબા સમય સુધી રહે છે, તે નાસ્તો આપણે પછી પણ કરી શકીએ. તો એ તો આપણને ખ્યાલ જ હોય કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જો એવું કીધું છે આ પાઠની અંદર, આ પાઠ છે આપણો અહીંયા પૂર્ણ થઈ જાય છે, તો કે આ પાઠની અંદર આપણે શું શીખ્યા, તો કાચની બરણી અને બોટલ અથાણા ભરતા પહેલા સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું શા માટે કરવામાં આવે છે? તમે ઘરે ક્યારે જોયું હોય તો તમને ખબર હશે કે મમ્મી છે અથાણું બનાવ્યા પછી જે આપણે કાચની બોટલમાં રાખી છે, શું કામ કાચની બોટલમાં રાખી છે, કે કાચની અંદર કોઈ પણ વસ્તુ છે લાંબો સમય સુધી સારી રહે છે એટલા માટે. તો એ બરણી છે, બોટલ છે, એને ધોઈ અને તડકામાં રાખે છે. શું કામ? તો કે પાણીવાળું જો જે ભાગ રહી જાય બોટલની અંદર તો એ વસ્તુ બગડવાની શક્યતા રહેશે. આપણે આગળ બ્રેડની વાત કરી હતી, તમને યાદ હોય તો, કે બ્રેડ છે એની અંદર પાણી છાંટવામાં આવે છે અને ડબ્બાની અંદર પેક કરી દે છે તો શું થાય છે, તો કે બગડી જાય છે. આપણે રોટલીની પણ ચર્ચા કરી હતી. તો આવી રીતે અથાણું બગડે નહીં લાંબો સમય સુધી રહે એટલા માટે મમ્મી છે શું કરે છે, જે આ કાચની બોટલમાં અથાણું ભરવાનું હોય એ બોટલને સૂર્યપ્રકાશમાં સરસ રીતે તપવા માટે મૂકે છે. બારે માસ કેરી ખાવા આપણને જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, એવી કઈ કઈ વાનગી છે તો એની પણ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્ર, હવે તમને ખ્યાલ આવી ગયો છે આપણા પાઠનું નામ કેરીઓ બારે માસ એવું શું કામ છે, તો કે કેરી છે એ આપણે અલગ અલગ રીતે બારે માસ છે એ ખાઈ શકીએ છીએ, એટલે બીજી વસ્તુ કરતા કેરીઓ છે બારે માસ ખાઈ શકીએ છીએ, એટલે પાઠનું નામ કેરીઓ બારે માસ એવું રાખવામાં આવ્યું છે. તો આ પાઠ છે એ તમને હવે સમજાઈ ગયો હશે એવી આશા હું રાખું છું. તો હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ કે અહીંયા જે ચાર પ્રશ્ન છે એ ચારે ચાર પ્રશ્નના જવાબની આપણે અત્યારે ચર્ચા કરી. તો એ ચારે ચાર પ્રશ્નના જવાબ છે એ તમારે સરસ રીતે રબબુકમાં લખવાના છે. કાચી કેરી અને પાકી કેરીમાંથી શું બને છે, ત્યાર પછી પાપડ, ચટણી, વડી, સોસ ને કાતરી એટલે કે વેફર્સ એ કઈ રીતે બનાવવામાં આવે છે, એની કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ આપણે ચર્ચા કરી. તો આ પણ હોમવર્કની અંદર લખવાનું છે. વસ્તુ આભાર.